जय श्री कृष्ण फ्रेंड्स, आजे आपणे बनावशुं सिंधी लोकोनी प्रख्यात वानगी मीठो लोलो। बहु ज पौष्टिक वानगी छे, जे घऊंना लोट अने गोळथी बनेली छे। ઘરમાં બનાવીને આ તમે મૂકી રાખો તો એકદમ પૌષ્ટિક અને ટેસ્ટી નાસ્તો ઘરમાં નાના મોટા બધા એન્જોય કરી શકે અને બનાવવાનું બહુ જ ઈઝી છે। સો બનાવવાનું શરૂ કરીએ। એક બોલમાં આપણે લઈશું અડધો કપ અને એક ટેબલ સ્પૂન ગોળનો પાવડર, અને ખાલી ગોળના પાવડરની બદલે તમે અડધો ગોળનો પાવડર અને અડધી સાકર પણ લઈ શકો છો, અને ખાલી સાકરમાં પણ તમે આ બનાવી શકો છો, પણ ગોળથી વધારે હેલ્ધી બનશે આ વાનગી। હવે આમાં એડ કરશું 1/3 કપ પાણી। તમે એક્ઝેક્ટ મેઝરમેન્ટથી ફ્રેન્ડ્સ આ બનાવજો, તમારું આ બહુ જ સુપર મીઠો લોલો બનશે, જે ઘરમાં બધાને બહુ જ ભાવશે। તમને બિસ્કિટ અને કુકી ઘરમાં લાવવાનું ભૂલી જશો, અને બાળકો માટે પણ આ બહુ જ હેલ્ધી છે। હવે બરાબર આપણે ડિઝોલ્વ કરવાનું છે ગોળને અથવા સાકરને, તમે જે યુઝ કર્યું હોય એ। તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ પરફેક્ટલી મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે આમાં એડ કરશું ઇલાયચીનો પાવડર। આમાં ઇલાયચીની ફ્લેવર બહુ જ સરસ લાગે છે। ઇલાયચી નાખ્યા પછી એકવાર પાછું બરાબર મિક્સ કરી લઈએ। સો અહીંયા આપણું ગોળનું પાણી તૈયાર છે, અને તમે જોઈ શકો છો કે ગોળ એકદમ બરાબર અંદર ડિઝોલ્વ થઈ ગયો છે। સો હવે આ બાજુ પર રેવા દઈશું, અને હવે આપણે લઈશું લોટ। આપણે લઈશું 2 કપ ઘઉંનો લોટ। આ ઘઉંના લોટમાંથી બને છે એટલે બહુ જ હેલ્ધી છે। હવે એમાં લઈશું આપણે 5 કપ, કાં તમે તેલ લો અથવા તો ઘી લો, તમે તમારી ચોઈસ પ્રમાણે તેલ કે ઘી ગમે તે લઈ શકો છો, પણ 5 કપ નાખવાનું છે। આ રીતે આપણે વચ્ચે ખાડો કરીને એમાં ઘી અથવા તેલ આપણે લઈશું। હવે બરાબર મિક્સ કરી લેવાનું છે। મોણ આમાં બહુ જ જરૂરી છે ફ્રેન્ડ્સ, તમારું એકદમ બિસ્કિટ જેવી તમારી આ સ્વીટ લોલો બનશે। તમે આ ઘરમાં બનાવીને મૂકો તો બાળકોને ભૂખ લાગે ત્યારે તમે આપો, બહારના બિસ્કિટ અને કુકીઝ કરતા આ ટેસ્ટી પણ લાગશે અને હેલ્ધી પણ છે। હવે આપણે જોવાનું કે મોણ આપણે બરાબર લીધું છે કે નહીં, એ જોવા માટે તમારે અહીંયા આ રીતે જોવું પડશે। હાથમાં તમારે થોડોક આ લોટ લેવાનો, અહીંયા મેં બતાવ્યું છે એ પ્રમાણે, અને એને એકવાર આપ દબાવવાનો। જો તમને આ રીતે બરાબર ફોર્મ થશે આ રીતે, તો બરાબર તમારી મોણ છે અંદર, અને જો આ રીતે ફોર્મ ન થતું હોય, આવો લાડવો ન વણાતો હોય, તો તમે થોડું ઘી કે તેલ 1 ટેબલ સ્પૂન વધારે ઉમેરી શકો છો। અહીંયા બરાબર ફોર્મ થાય છે શેપ, એટલે પરફેક્ટ મેઝરમેન્ટ છે। હવે આપણે ધીરે ધીરે જે ગોળનું પાણી બનાવ્યું છે એ નાખીને આપણે આનો લોટ બાંધવાનો છે, અને લોટ આપણે જે ભાખરીનો લોટ બાંધીએ છીએ થોડો કડક એ ટાઈપનો બાંધશું। ને ફ્રેન્ડ્સ, એક સાથે ગોળનું પાણી નાખી નહીં દેતા, થોડું થોડું કરીને નાખજો, બેચીસમાં નાખજો ધીરે ધીરે। એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી તમને બધી રેસીપી તરત મળશે, અને આ ફ્રી છે। ગોળના પાણીથી આ સ્વીટ લોલોનો કલર પણ બહુ સરસ કેરેમલ જેવો દેખાશે, એકદમ મસ્ત, જાણે કે કુકી હોય એ ટાઈપનો આ લોલો બનશે। હવે બરાબર આપણે એને બે હાથથી મસળી લઈએ, અને એકદમ ભાખરીના લોટ જેવો લોટ બાંધવાનો છે, જરા હાર્ડ લોટ થશે। અહીંયા આપણો લોટ તૈયાર છે, અને તમે એનું ટેક્સચર જોઈ શકો છો કે આ થોડો કડક લોટ છે ભાખરીના લોટ જેવો, અને તમે અંદરથી પણ ટેક્સચર જુઓ એકદમ પરફેક્ટ, જાણે કુકીનો લોટ હોય એ ટાઈપનું લાગે છે। અને તમે આ જો સાકરમાં બનાવશો તો તમારો લોટ થોડો સફેદ થશે, આપણે આને ભાખરીના લોટ જેવો બનાવવાનો છે। હવે આપણે આના લુઆ કરશું, તમે 5 કે 6 જે સાઈઝના લુઆ કરવા હોય એ કરી શકો છો। મેં આમાંથી 6 લુઆ બનાવ્યા છે, અને આપણે આ મીઠા લોલોને થોડો થીક વણવાનો છે ફ્રેન્ડ્સ। લુઆને આ રીતે મસળવો બહુ જ જરૂરી છે, અને જો તમે બરાબર નહીં મસળો તો જ્યારે તમે વણશો ત્યારે એક બધી ક્રેક બહુ પડશે આમાં, કેમ કે આપણે મોણ નાખ્યું છે। સો મસળવું આ રીતે બહુ જ જરૂરી છે।
सो બધા લુવા આ રીતે પહેલા મસળીને તૈયાર કરવાના ને તમે જોઈ શકો છો કે જુઓ કેટલા એકદમ સ્મૂથ કર્યા છે એટલે બરાબર દબાવીને આ રીતે આપણે લુવા બનાવવાના છે સો આ રીતે તમે કરશો તો ક્રેક ઓછી પડશે આમાં સેમ વે બધા બનાવી કાઢશું સો અહીંયા હવે 6 લુવા તૈયાર છે આ રીતે તૈયાર કરીને આપણે કપડાથી ઢાંકી દેવાના ને જોઈએ એ પ્રમાણે લેવાના સો 2 કપ ઘઉંના લોટમાંથી મે અહીંયા 6 લુવા બનાવ્યા છે અને આપણે બહુ મોટા નથી વણવાના નાના વણવાના છે અને જાડા રાખવાના છે થીક રાખવાના છે અને વણતી વખતે આપણે લોટ લેવાનો નથી અને જો તમને લોટ વગર ન ફાવતું હોય તો આદણી પર થોડું ઘી કે તેલ ચોપડી લેવાનું ને પછી વણવાનું કેટલું ઈઝીલી વણાઈ જાય છે તમે આ જોઈ શકો છો અને જો તમે આ રીતે ઉથલાવી ન શકતા હો તો આદણીને રોલ કરતા જવાનું આદણીને ગોળ ગોળ ફેરવતા જવાનું અને વણતા જવાનું જો તમારાથી તમે આ રીતે ઉઠાવો ને તૂટી જતું હોય તો આદણીને ગોળ ગોળ ફેરવીને તમે વણી કાઢવાનું હવે તમે અહીંયા જુઓ કે અહીંયા ક્રેક બહુ નથી પડી ઓછી ક્રેક પડી છે કેમ કે આપણે બરાબર મસળ્યો છે હવે આપણે આને ચપ્પુથી આ રીતે કાપા મૂકશું જેનાથી આપણે આ જ્યારે શેકશું ત્યારે ફૂલશે નહીં અને અંદરથી પણ બરાબર ચડી જશે એકદમ સરસ કૂપ થશે સો આ રીતે કાપા મૂકવાનું પણ ભૂલવાનું નહીં આ બહુ જ જરૂરી છે સો અહીંયા આપણે વણીને તૈયાર છે હવે તાવીને પહેલા આપણે ગરમ કરશું આમાં નોન સ્ટીક તાવી નથી વાપરવાની આપણે જે રોટલી માટે રેગ્યુલર તાવી વાપરીએ છીએ એ જ તાવી વાપરવાની છે આને પહેલા 2 મિનિટ આપણે લો ફ્લેમ પર કૂક કરશું 2 મિનિટ લો ફ્લેમ પર હવે 2 મિનિટ થઈ જાય એટલે હવે આપણે સાઈડ ચેન્જ કરશું એ જોવાનું કે નીચેથી લાઇટ બ્રાઉન કલર થઈ ગયો છે કે નહીં અહીંયા સરસ લાઇટ બ્રાઉન કલર થઈ ગયો છે હવે સેમ વે બીજી સાઈડને પણ 2 મિનિટ આપણે કૂક કરશું ફ્રેન્ડ્સ આ તમે જેવી બનાવશો એવું તરત તમે ખાતા જશો ને બીજી બનાવશો એટલા ટેસ્ટી છે ફ્રેન્ડ્સ તમે બિસ્કિટને ભૂલી જવાના હવે આપણે જોઈશું બીજી સાઈડ થઈ ગઈ છે કે નહીં સો અહીંયા બીજી સાઈડ પણ સરસ લાઇટ બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે આના ઉપર થોડું ઘી લગાવશું ઘી લગાવીને બરાબર સ્પ્રેડ કરશું ને હવે પાછી સાઈડ ચેન્જ કરીને આ ઘી વાળી સાઈડને આપણે જેન્ટલી દબાવી દબાવીને આપણે આને થોડી ક્રિસ્પી કરવાની છે ને પણ ગેસની ફ્લેમ લો પર જ રાખવાની છે આવી રીતે જેન્ટલી પ્રેસ કરશું ને હવે પાછી સાઈડ ચેન્જ કરતા પહેલા હવે આ બીજી સાઈડ પર પણ આપણે થોડું ઘી લગાવી કાઢવાનું ઘી બરાબર સ્પ્રેડ કરીને પાછી સાઈડ ચેન્જ કરશું અને જેન્ટલી આપણે તાવેતાથી પ્રેસ કરતા જવાનું છે જ્યાં સુધી બેવ સાઈડ એકદમ સરસ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી એકદમ મજા આવી જાય જોતાની સાથે ખાવાનું મન થઈ જાય ફ્રેન્ડ્સ અને તમે ઘરે બનાવશો તો તરત ખલાસ થઈ જશે બીજી કરવાનો વારો આવશે હવે અહીંયા બેવ સાઈડ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે સો આપણો સ્વીટ લોલો તૈયાર છે હવે આપણે એને બાર પ્લેટમાં કાઢશું સેમ વે બીજી બધી પણ કરી લેવાની ને આ લો ફ્લેમ પર જ આપણે બનાવવાનું છે કેમ કે આપણે જાડી વણી છે ને ફ્રેન્ડ્સ જ્યારે બધી થઈ જાય ને તમે બાર પ્લેટમાં ઉતારતા જાઓ ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમા ગરમ એકના ઉપર એક મૂકતા નહીં સાઈડ પર મૂકજો આ રીતે બાજુ બાજુમાં મૂકજો એકના ઉપર એક નહીં મૂકતા કેમ કે આપણે અંદર ગોળ નાખ્યો છે જેનાથી એકદમ સોગી થઈ જશે ગરમ હશે તો અને ચીટકી જશે એટલે આ રીતે આપણે સાઈડ બાય સાઈડ મૂકવાની બધી બનાવીને આ રીતે છુટ્ટી કરવાની અને એને ઠંડી થવા દેવાની ઠંડી થઈ જાય પછી તમે પાઇલ કરી શકો છો એકના ઉપર એક અને ઠંડી થઈ જાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી દો આરામથી 4-5 દિવસ બહાર રહે છે અને ફ્રેન્ડ્સ તમે ટ્રાવેલિંગ કરવાના હો ત્યારે પણ તમે આ લઈ જાઓ
તો ભૂખ લાગી હોય તો એકદમ સ્ટફી સરસ પેટ ભરાઈ જાય એવું છે. ગોળમાં ઇલાયચીની ફ્લેવર એટલી સરસ લાગે છે ફ્રેન્ડ્સ, તમે કુકીઝ ને બિસ્કિટ ને ભૂલી જશો. અને આ તમને ઘરનું હેલ્ધી ખાવા મળે છે અને બાળકો માટે તો આ બહુ જ પૌષ્ટિક છે ફ્રેન્ડ્સ. ને ઉપરથી ક્રિસ્પી ને અંદરથી સરસ ક્રમ્બલી ટેક્સચર. એક કેક બાઈટ એન્જોય કરશો, ચાના ટાઈમે ખાઓ કે એમનેમ ખાઓ. ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે, તમે પણ બનાવો. અને આ મીઠો લોલો જો તમને ગમ્યો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.